કોઈ મોટા અંક માટે આપણે શું કરીશું ચલો મોટા અંક માટે આપણે શૂન્ય છે નાનો અંક મળી ગયો હવે મોટા અંક માટે આપણે 9 ઉમેરીએ તો 24 ને 9 સૌથી મોટામાં મોટો એક સંખ્યાનો અંક કયો આવશે 9 તો 24 ને 9 33 તો આપણે 33 છે 3 નો અવયવી છે એટલે મોટો અંક કયો આવશે 9 લખી આપણે સૌથી નાનો નો ઉપરથી આપણે એને 3 વડે ભાગી
સામાન્ય અવયવ એટલે શું તો આપેલી બધી સંખ્યાઓના જે સરખા અવયવ હોય એને કહેવાય સામાન્ય અવયવ તમને જે સંખ્યા આપેલી છે એના અવયવ પાડવાના પહેલા અને એમાં જે અવયવ સરખા સરખા છે સમાન અવયવ છે એને કહેવાય છે સામાન્ય અવયવ અહીંયા ઉદાહરણ આપેલું છે જેમ કે 6 અને 8 અને એના સામાન્ય અવયવ આપણે જોવા છે તો સૌથી પહેલા આપણે 6 ના અવયવ પાડીશું ત્યાર પછી 18 ના પાડીશું 6 અને 18 ના લેવાના છે તો 6 અને 18 આ બંને સંખ્યાના પહેલા અવયવ પાડીએ તો 6 ના અવયવ
મળશે